લોકડાઉન વચ્ચે આજે ડીસામાં એક એમ્બ્યુલન્સ અને બલેનો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ દ્રશ્યો છે ડીસાના. ડીસામાં આજે લોકડાઉન વચ્ચે સર્જાયેલી આ ઘટના ડીસાના સાંઈબાબા સર્કલ નજીક ઘટી હતી. ડીસાની સરકારી હોસ્પિટલમાંથી એક દર્દી સાથે 2 જણાને લઈ પાલનપુર જઈ રહેલી એમ્બ્યુલન્સ હજુ તો સિવિલ હોસ્પિટલથી નીકળી જ હતી અને ડીસાના સાંઈબાબા સર્કલ નજીક પહોંચતા જ જલારામ મંદિર નજીકથી બેફામ ઝડપે આવી રહેલી એક બલેનો કારે આ એમ્બ્યુલન્સને જોરદાર ટક્કર મારતા એમ્બ્યુલન્સ ઉથલી પડી હતી. આ ઘટના બનતા ડીસાના સાંઈબાબા સર્કલ નજીક ફરજ બજાવી રહેલા પોલીસના જવાનોએ તાત્કાલિક એમ્બ્યુલન્સમાંથી દર્દીને બહાર નીકાળી સારવાર માટે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં નરેશ સોલંકી, મુકેશ ઠાકોર અને સૂર્યાબેન ઠાકોરને ઈજાઓ પહોંચી છે. ઘટનાના પગલે એમ્બ્યુલન્સમાં આગ ન લાગે તે માટે તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર ફાયર ફાઈટર પણ પહોંચી ગયું હતું. આ ઘટનાના પગલે પોલીસે બલેનો ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અંગે અમે એમ્બ્યુલન્સના ચાલકનો સંપર્ક કરતા ચાલકે અકસ્માતનું કારણ જણાવ્યું હતું. હું દર્દી લઈને જતો હતો પાલનપુર. હોમેથી આ ગાડી આવી, એવો ડ્રાઈવરનું એવું કહેવું છે કે મારી ગાડીને બ્રેક ના આવી એટલે મેં ઠોકી, અને પોતે એવું કબૂલ કરે છે કે મારી ગાડીને બ્રેક નથી આવી, પણ એ જૂઠું બોલે છે. હવે કાટલી ઇમ્પોર્ટેડ ગાડી છે, બ્રેક આવવાની એવું બને જ નહીં. પેશન્ટ એક, દર્દીના સગા 3, એમાં આ બેનને વાગ્યું છે, એક એમના આ મમ્મી અને આ પેશન્ટ, ટોટલ 4 જણ અને હું 5 અને અમારો 108 સ્ટાફ એક ભાઈ. તમે ગાડી જોવો તો તમને ખ્યાલ આવે ને.